वर्णेवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन विचिन्तये। ॐ श्री अवतारिणी स्वामीनारायणाय नीलकंठाय च घनश्यामाय नमो नमः। गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री हरि कृष्ण महाराज नी जय। घनश्याम महाराज नी जय। वाला भक्तों, आजे भक्त चरित्र पर बात करवी छे। चरित्र तो संत चरित्र छे, लीलाचरित्र भगवान लीला चरित्र छे, अने भक्त चरित्र छे। एमा जो आम जोवा जाइए श्रेष्ठ तो संत चरित्र ने ભક્ત ચરિત્રની અંદર આનંદ એ વાતનો હોય છે કે એ જે ચરિત્ર ગાવા અને કહેવામાં આનંદ વધારે આવે, અને જ્યારે મારાના ચરિત્ર એવા છે કે જે સાંભળવું વાંચવું એમાં વધારે રસ પડે। કારણ કે જે ભક્ત ચરિત્ર હોય છે એની અંદર એ જે સમય હતો એ સમયમાં જે ચરિત્ર થયા હોય છે એની અંદર એ લોકોનું એવું જીવન હોય છે કે જેમાં કંઈક શીખવી જતું હોય છે, બોધ આપી જતો હોય છે, એક પ્રેરણાદાયી હોય છે। અને ભક્ત ચરિત્રની અંદર જ્યારે મહારાજ વખતની અંદર જ્યારે આ બધી ઘટના કે પ્રસંગો બન્યા હોય, એ ચરિત્ર થયા હોય, એમાં આપણને ઘણું બધું શીખવી જતું હોય છે। એટલે આજે એક આપણા જે મહારાજ વખતના હરિભગત થઈ ગયા મુસલમાન જાતિના, એને વિશે આપણે ગાશું, એમાંથી કંઈક જે કંઈ શીખવા મળે તમને કે પોતા મને, તો એમાં શીખવા જેવું છે, પ્રેરણા લેવા જેવું છે। તો આપણે ચરિત્રમાં અંદર ઉતરીએ। આ ચરિત્ર છે ગણોદના અલીભાઈનું, જે આ જૂનાગઢ પ્રદેશની અંદર આવ્યું છે। એટલે એ ગણોદમાં એક મુસલમાન ભક્ત થઈ ગયા, નામ હતું અલીભાઈ, પણ લોકો એમને જુણાભાઈ ખત્રી તરીકે પણ ઓળખતા। હવે આ અલીભાઈને જે ગણોદના દરબાર હતા અભયસિંહ, તેના યુગકને સત્સંગ થયો હતો। અલીભાઈ જાતે મુસલમાન, એટલે એ જાતની અંદર તો પહેલાંના સમયના તો બધું આવું બહુ ચાલતું કે પોતાનો જે ધર્મ હોય અને જે જાતિ હોય એને છોડીને જો કોઈ બીજા કોઈ ધર્મને અપનાવવા જાય, કહેવા જાય, અને એને જો અપનાવે તો સમાજનો બહુ જ એના પરતે લોકો દ્વેષ રાખતા, ઈર્ષા રાખતા, અને એને બહુ તિરસ્કાર કરતા, અને હેરાન પણ બહુ કરતા, દુઃખી કરતા। કારણ કે પહેલાંના સમયની અંદર આ વર્ણાશ્રમનું ધર્મ જાતિનું એ હતું કે ભાઈ પોતાને ધર્મનું હોય તો બીજાના ધર્મ ન અપનાવવો જોઈએ, એવું પહેલાં બહુ જ હતું। એમાંય મુસલમાનની જાતિ, હવે એ પોતે મુસલમાનને ધર્મ કે જે કંઈ શું કહેવાય સ્મરણ કે ભગવાનનું એ હિન્દુ જાતિનું કરે તો કેટલું ખળભળાટ મચી જાય। પણ આ અલીભાઈને એ ગણોદના દરબાર અભયસિંહનો યોગ હતો કે જેને લઈને એમને સત્સંગ થોડોક થયો હતો, અને જે શ્રીજી મહારાજના નિયમ ધર્મ જે હતા એ બધા સ્વીકાર્યા હતા। પાછો આપણો ધર્મ તો એવો કે ફક્ત કંઈ સ્વામિનારાયણનું આમ થઈ ગયું, નામ મોડા પર લઈ લીધું એટલે ચાલું, એવું નહોતું। આ જે આપણો ધર્મ હતો એ સમયની અંદર ધર્મ નિયમ જે મહારાજે પ્રવર્તાયા હતા એ પૂરેપૂરા પાડવાના હોય ત્યારે જ એ શ્રીજી મહારાજ સત્સંગી કહેવાતા।
તો એ અલીભાઈએ સત્સંગ તો કર્યો, પણ એમાં જે ધર્મ નિયમ પાળવાનો હોય એ પણ સ્વીકાર્યા. નાથનો વિરોધ તો થયો, છતાં પણ શ્રીજી મહારાજનો આશ્રય છોડ્યો નહીં. એટલે નાથનો તો વિરોધ શરૂ થઈ ગયો કે આપણાથી ના કરાય, આપણે મુસલમાન જાતિ કહેવાઈએ. પણ છતાંય અલીભાઈ અડગ રહ્યા અને સત્સંગ છોડ્યો નહીં. તેઓ સત્સંગના બધા નિયમો ખુલ્લી રીતે પાળતા. એક વસ્તુ જોવા જેવું છે કે ભાઈ સત્સંગ અમુક એવા પણ હરિભક્તો હોય છે કે જે પાડે, પણ કેવું કે બહાર સમાજમાં ના આવવા દે, કે જેમાં પોતાને શું કહેવાય સાનુકૂળ હોય એ રીતે ભગવાન ભજી લેતા અને ધર્મ નિયમ પાળવાના હોય. કારણ કે નાતનો વિરોધ હોય એટલે સમાજનું રાખવાનું, એટલે એની મોહબત પણ થોડી રાખવી પડે. એટલે શું કરે કે એ બહાર ખુલ્લું ના પાડી શકાય કે ભાઈ મેં હું આ ધર્મ નિયમ પાડું છું, એવું પણ બનતું હોય છે. અને આજે બને કે ભાઈ સમાજમાં રહેવા ખાતર એને મોહબતે અમુક એવા જે છે કે જે થોડીક છૂટછાટ રાખે અને પોતે છાની લીધે રહે, એને બહાર ખુલ્લું ના પડવા દે. આવા પણ હરિભક્તો હોય છે કે ભગવાનનું રાખે ખરા, પણ ખુલ્લી રીતે સ્વીકાર ના કરી શકે. જાહેરમાં એને કહેવાનું હોય ને કે રાખવાનું હોય તો ના રાખી શકે, મોહબ્બતમાં આવી શકે અને સમાજનું પાછું એનું મોભો હોય તો આવું પણ થતું. પણ આ અલીભાઈ એવા હતા કે ધર્મ નિયમ શીખવાડ્યા છતાં પણ ખુલ્લી રીતે પાડતા, એમ છાની રીતે નહીં કે છાનું છૂપવું કે ભાઈ પૂજા કરવી હોય તો ખૂણામાં કે કોઈ એક જગ્યાએ દૂર જઈને પૂજા કરી લેવાની કે જેમાં કોઈ જોઈ ના શકે, કોઈ જોઈ ના લે. ધર્મ નિયમ પાળવામાં પણ એવું કે ભાઈ આ નહીં જમવાનું કે આ નહીં ખાવાનું, જે પંચમૃતમાન કીધા એમાં જે કીધું હોય કે આ રીતે કરું, શિષ્યપત્રીના જે નિયમ કીધા છે એમાં જે કંઈક કીધું હોય કે આ રીતે પાળવાનું છે, તો એમાં કોઈ છાની છૂપી રીતે ના રહેતા કે ભાઈ ત્યાં શું કહેવાય બહાર જાય એટલે જે કંઈ નિયમ હોય એની છૂટી મૂકી દે, પાછા પોતાના ગામમાં ઘર આવે એટલે ફરી પાછા જે કંઈક હોય એ પાડે. પણ એ પોતે ખુલ્લી રીતે આ બધું કરતા, કોઈની બીક નથી, કોઈની મોહબ્બત નથી. એટલે સત્સંગનું બળ તેના જીવમાં બહુ જ હતું એવું છે. એથી એવો કૌટુંબિક અનેક આપત્તિઓ પણ સુરીપણે ભક્તિ કરતા હતા. જે સુરવીર હોય ને એ આ રીતનું હોય કે જે એકવાર સ્વીકારે, સ્વીકાર્યા પછી એ પાછો ના પડે. આમ સુરવીર હોય જગતમાં અને એ જો આવી રીતે ઝંપલાવે ને તો એમાં પણ એ પાછો ના પડે. એટલે એના કુટુંબીઓનો તો ત્રાસ હતો જ, પણ છતાંય એ આપત્તિઓની પણ એ પોતે ભક્તિ કરતા હતા. પણ એક વખત શ્રીજી મહારાજ ગણોદ પધાર્યા. આ ગણોદ આ જૂનાગઢ પ્રદેશનું આ ગામ છે કે જે જાડિયા નામનું ગામ એની બાજુમાં જ આવેલું આ ગણોદ છે, જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રનું આ ગામ છે. અને ભાદર નદીને કિનારે દરબારના ઉપરમાં સભા કરીને ભક્તજનોને સદુપદેશ આપી રહ્યા હતા. મહારાજ વાતો કરી રહ્યા હતા. હવે એ વખતે હવે જે ઘટના જે શરૂ થાય છે એ બહુ જ રોમાંચક કહેવાય કે જે મહારાજના વચનો કેવા રાખે છે હવે એનો આખો પ્રસંગ હવે શરૂ થાય છે. તો મહારાજ જ્યારે ગણોદ પધાર્યા હતા ત્યારે ભાદર નદીની કિનારે મહારાજ બેઠા હશે, મહારાજની ટેવ હતી કે કોઈ જગ્યાએ કંઈક જગ્યાએ બેસે કોઈ જગ્યામાં, તો થોડું વાર બેસવાનું હોય, અડધો કલાક હોય, કલાક હોય, તો મહારાજ તરત સભા શરૂ કરી દેતા, વ્યર્થ સમય નથી કાઢતા. હોય એટલે તરત ભક્તોને કંઈક ને કંઈક વાતો કરવાનું શરૂ કરી દેતા, કંઈ ઉપદેશ આપતા, કંઈક ચરિત્ર કરતા. પણ મહારાજનો એવો સ્વભાવ હતો કે કોઈ જગ્યાએ બેસે એટલે વાતો કથા વાર્તા શરૂ કરી દેતા અને કંઈક મળે એમને શીખ મળે એવું કંઈક મહારાજ કરતા. એટલે મહારાજે શબ્દેશ મહારાજે ઉપદેશને બધું વાતો કરી હતા. એવાની અંદર આ અલીભાઈ પરણવા જતા હતા, લગ્ન કરવા જતા હતા. એટલે મહારાજ જાન જે એમની જે જાન આવે ને એ બધું બગીચા પાસે નીકળી, એટલે જે મહારાજ બેઠા હતા ત્યાં આગળ આ નીકળી હશે. એટલે અલીભાઈને શ્રીજી મહારાજના ઉપનમાં સભા કરીને બિરાજે છે એની ખબર હતી કે મહારાજ ગણોદ ગામને પધાર્યા છે પણ એ આ જગ્યાએ બેઠા છે, એટલે એમને એવી જાણ તો હતી જ. એટલે મહારાજે શું કર્યું કે અરે અલીભાઈ કે
ચાલો ને, મહારાજ અહીંયા આવે છે અને એટલા માટે મહારાજના દર્શન કરતો જાઉં. એટલે સિંહના દર્શન માટે કરવા માટે ગયા અલીભાઈ. દંડવત પ્રણામ કરી હાથ જોડીને અલીભાઈ મહારાજના સન્મુખ તો ઊભા રહ્યા. એટલે તેમણે મનમાં એવો વિચાર કર્યો કે આપણા વિવાહ સંબંધી માંગલિક કાર્ય કરવા જઈએ છીએ, જો શ્રીજી મહારાજની આજ્ઞા લઈને જઈએ તો નિર્વિઘ્ન પૂર્ણ પૂરું થાય, કોઈ વિઘ્ન ન આવે. આવી મનતાથી બોલો, કંઈક લગ્ન તો કંઈ મસ્જિદમાં ના ગયા, બરાબર, કોઈ સમાજ કે પોતાના સમાજને કંઈ સારું લગોડ આપવા માટે કે ભાઈ ચાલો આજે આ આવી તેમ છે તો ત્યાં જઈ અને જે એમના કંઈ જે કંઈક હોય આ ઓલિયા કોઈ પુરુષ એમને મળી આવીએ કે મસ્જિદમાં જઈએ. પણ વિચાર એવો આવ્યો કે કોઈની મોહબત નહીં, કોઈ સમાજની કોઈની મોહબત નહીં, પણ શ્રીજી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં જઈને દર્શન કરવા તો ઊભા રહ્યા. પણ ફક્ત દર્શન નહીં, પણ એમને એવો વિચાર આવ્યો કે હું આજ્ઞા લઈને જઉં તો વિશેષ છે, નિર્વિઘ્નપણે જે કંઈક જે છે આ કાર્ય એ પૂરું થાય, કારણ કે મંગલ કાર્ય કહે છે. એટલે એ રીતે દંડવત કરી અને મહારાજ સામે ઊભા રહ્યા અને આવો વિચાર કર્યો એટલે મહારાજની આજ્ઞા લઈને જઈએ. આવી શુભ ભાવનાથી ઘણીવાર સુધી હાથ જોડીને ઊભા રહ્યા. એટલે આવા વિચારથી મહારાજ તો સમા બેઠા હતા, એટલે વિવેક હોય કે સભા ભરીને બેઠા હોય તો કંઈ ત્યાં જઈને મહારાજને સુધી ના કે મહારાજ હવે હું આ કાર્ય કરવા જઉં છું તો મને આજ્ઞા આપો, એવું નહોતું. વિવેક હતો કે આટલી મોટી સભા ભરાઈને બેઠી હોય તો કંઈ ત્યાં જઈને એમ સીધું તો મહારાજને કહેવાય ને કે મહારાજ હવે આવી રીતે હું નીકળ્યો છું આ કામ માટે તો મને આજ્ઞા આપો. પણ આવી જે સમજણ છે એ સત્સંગના યોગે કરીને આવે છે. સત્સંગની અંદર જે કંઈ કથા બધા સાંભળ્યું હોય તેનો વિવેક હોય છે. તો એ ટાઈમે અલીભાઈએ કાંઈ કશું કર્યું નહીં, બસ ઊભા રહ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. તે પાછું થોડી વાર માટે નહીં, ઘણી વાર સુધી ઊભા રહ્યા. પણ છતાં શ્રીજી મહારાજ તો જે રીતે વાતો કરતા હતા એ જ પ્રમાણે વાતો કરતા રહ્યા. હવે આ જે ઘટના છે એમાં આવું કરે છે તો મહારાજ સભા પણ બેઠા હતા તો તે વખતે મહારાજની સામે આવીને ઊભા પણ રહ્યા. પણ છતાંય શું મહારાજની નજર નહીં પડી હોય, પણ પડી તો હશે જ, પણ એમના એમનું કંઈક ચરિત્ર હોય છે કે જે કરવા માંગતા હોય છે. તો મારા તંત્રામી હોય, ખબર પણ હોય કે આ ભગત શા માટે ઊભા છે, શું કરવા ઊભા છે, એવું તો ખબર તો હોય. છતાં પણ મહારાજ કંઈક એનો અણસાર આપતા નથી, બરાબર. અને અલીભાઈ પણ મારા સામે જોતા રહે છે, ઊભા રહે છે, બરાબર, નજર મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ મહારાજ એમની મસ્તીની અંદર વાતો કરતા રહે છે. તો વાતો કરતા રહ્યા પણ અલીભાઈ કંઈ કહ્યું નહીં. મહારાજ જોતા પણ હોય ને આ ભગત ઊભા છે, ખબર તો પડી જાય અને ભગવંત અંતરિયામી કે આ શું કરવા છે. પણ મનુષ્ય ચરિત્ર કરાયો હોય તો એ છતાંય કાંઈક કોઈ અહીં ઊભો રહેલે આમ ક્યાંક તો ખ્યાલ આવી જાય કે આ ભગતને કંઈક પૂછવું છે, કંઈક કહેવું છે, હાથ જોડીને ઊભા છે એટલે અણસાર આવે. પણ છતાંય મહારાજે કંઈ એનું બતાવ્યું ના, એટલે અલીભાઈએ કંઈ કહ્યું નહીં. એટલે શ્રીજી મહારાજની બાજુમાં જે ઊભેલા પાર્ષદ હતા એ મહારાજ, એટલે મહારાજના બાજુમાં પાર્ષદ, એમણે કીધું કે એમણે ખબર પડી ગઈ પાર્ષદને કે અલીભાઈ જે છે એ કંઈક પૂછવું છે, કંઈક કહેવા માટે કંઈ રજા લેવા આવ્યા છે. એમને એવો ખ્યાલ આવી ગયો, મહારાજ એની મસ્તીમાં હતા. એટલે મહારાજે જોયું કે મહારાજ તો વાતો કરે, એટલે પેલા પાર્ષદે વિચાર્યું કે મહારાજ હવે એમની મસ્તીમાં છે, વાતો કરે છે, તો હવે ત્યારે અલીભાઈ કંઈક ઊભા છે એટલે એમને ખબર હતી. એટલે મહારાજે પછી અરે પાર્ષદે પછી મહારાજને કીધું કે મહારાજ આ અલીભાઈ છે ને એ જવાની આજ્ઞા માંગે છે, તમે એને આજ્ઞા આપો. આવું પાર્ષદે ધીરે રહીને કીધું વિવેકથી મહારાજને. પરંતુ શ્રીજી મહારાજે તો ન સાંભળ્યું હોય એમ વાતો કરતા ગયા, પહેલાં આઈને કહી પણ ગયા પાર્ષદ, પણ મહારાજ પાસે તો જાણે સાંભળ્યું નથી એમ વાતો કરવા માંડ્યા. થોડી વાર થઈ એટલે ફરી પાછું પાર્ષદે કીધું કે મહારાજ આ અલીભાઈ તમારી આજ્ઞા વિના અહીંથી જશે નહીં, માટે રજા આપો. બીજી વાર આવું કીધું. તો આ રીતે પાર્ષદે બે વાર કીધું. છતાંય શ્રીજી મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. બોલો,
આટલો પાછો બે વાર કીધું છે, મહારાજ પાછું ના બોલ્યા તો શું મહારાજને ખ્યાલ નહીં હોય? પણ આમાં કાંઈક મર્મ હોય, ચરિત્ર હોય છે, એટલે આવું થતું હોય છે. બાકી તો એમ થાય કે આ મહારાજ ભગવાન છે, પણ નામને એટલી તો ખબર ના પડે, આ ભગત બિચારા કાના ઊભા છે, બીજા બધા જોતા ઊભા તો હોય, પણ આમાં કંઈક બધું ઘણું હોય છે. એટલે હવે ઘણા વિલંબ થવાથી જાનના માણસ જે હતા ને, હવે એ બધા થોડા સમજણમાં રહે. અલીભાઈને ખબર હતી કે મહારાજ શા માટે આવું કરતા હોય, શું કરતા હોય. ભગવાન છે, ઈષ્ટદેવ છે, એટલે એની જે કંઈક પ્રક્રિયા હોય, ચરિત્ર હોય, એમાં કંઈ હોય તો ખરું. પણ અલીભાઈ એ ટાઈમે તો કંઈ કશું વિચારતા નહોતા, પણ એમને એવું થયું કે મહારાજ આજ્ઞા આવે પછી જ આ કામ કરવા જવું. પણ હવે એની સાથે જે જાનૈયા આવ્યા હતા, એ થોડા કંઈ એવા વિચારતા હોય કે આ ભગવાન છે કે કોણ છે, કે આ ભગવાન છે તો પછી અલીભાઈ આ ભગવાન કહેવાય, એટલે એમના વિશે કશું વિચારે ના. પણ એ તો અકળાવવા લાગ્યા કે ભાઈ હવે આ જલ્દી છૂટા કરે તો સારું, કારણ કે અલીભાઈ તો રાજીને ઊભા હતા અને જાનૈયા બધા ઊભા હતા, એ જોતા હતા કે અલીભાઈ આ હાથ જોડીને ઊભા છે, પણ મહારાજ કંઈક અણસારની સાથે કંઈક ઈશારો નથી કરતા, કે કંઈ બોલાવતા નથી, કે વાત નથી કરતા, એ લોકો અકળાવવા માંડ્યા. બરાબર, એ જાણ્યા તો બધા મુસલમાન જાતિના જ હોય. એટલે અલીભાઈ તો હાથ જોડીને આજ્ઞાની રાજને સ્થિર ચિત્તે ઊભા હતા. છેવટે પછી હવે પાર્શદેવ તોય ના માન્યું, પણ છેવટે પછી તો બાજુમાં સત્સંગની માં જે મુક્તાનંદ સ્વામી, એમને ખ્યાલ આવી ગયો અને એમને ખબર પડી કે આ અલીભાઈ બિચારા કાનના ઊભા છે કંઈક આજ્ઞા માટે, પણ આ મહારાજ તો હવે મસ્તીમાં છે, હવે આ કરે રાખે. એટલે પછી મુક્તાનંદ સ્વામી વિનંતી કરી, એ મહારાજ આ બહાર જાન આવીને ઊભી છે, મહારાજને ખબર જ હતી, પણ છતાંય મહારાજ કરે છે જાણી જોઈને આવું શા માટે, હમણાં આવે એનું હવે રહસ્ય આવશે. એટલે મુક્તાનંદ સ્વામી વિનંતી કરી કે મહારાજ બહાર ઊભી છે જાન માટે, માણસો બધા અકળાય છે, અને આ અલીભાઈ જે છે તે આપની આજ્ઞા થયા વિના અહીંથી જશે નહીં માટે. અને પાછા અલીભાઈ એવા હતા કે મહારાજનો સત્સંગ જે એમણે લીધો હતો એમાં પૂરેપૂરી રીતે દ્રઢ હતા કે કંઈ આજ્ઞા વિના કરવું નહીં, એટલે આવું કાર્ય હતું એમાંય. એટલે એ તો કે મહારાજની જલગીને આજ્ઞા નહીં આવે તો લગીને તો આ હું કામ નહીં કરું, આ કાર્ય આગળ નહીં વધાવું, એટલે તો ઊભા જ રહ્યા. જાણ્યા તો અકળાવવા તો ભલે અકળાવવા માંડ્યા, કારણ કે એને કંઈ સમાજની કોઈ નાચ જાતની મોહબત હતી નહીં, આવો સીને સાઠે સત્સંગ હતો, એટલે એને કંઈ હતું નહીં. પણ મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી તો પાછા બધી રીતે તૈયાર હતા, મુક્તાનંદ સ્વામી લોક વ્યવહારે પણ એવા હતા કે કઈ જગ્યાએ ક્યાં ઘટે વધે તો સાચવવું કરવું એ બધું જાણતા હતા, બધી રીતે પારંગત હતા. મુક્તાનંદ સ્વામી સત્સંગની અંદર પણ એવા ઘણા દાખલા છે કે જેમાં કોઈ પડવાનું હોય અને મુક્તાનંદ સ્વામીને ખબર પડે તો ગમે તે રીતે એને સાચવી લેતા. વ્યવહારની અંદર પણ કંઈક એવું થવાનું હોય તો પોતે કંઈક અપમાન સહન કરીને, કંઈક ગમે તે કંઈક એવું હોય તો સહન કરીને, પણ કંઈક થવાનું હોય ખોટું તો ના થવા દે અને સાચવી લેતા. વ્યવહારની અંદર પણ આવું બધું સાચવતા, માટે મુક્તાનંદ સ્વામીને આ બાબતની ખબર. એટલે એમણે એવું કીધું, મહારાજ આ અલીભાઈ જે છે એ તમારી આજ્ઞામાં જશે નહીં, માટે રાજી થઈને રજા આપો. હવે મુક્તાનંદ સ્વામીએ કીધું, એટલે સ્વામીની આ રીતની પ્રાર્થનાથી શ્રીજી મહારાજ બોલ્યા, હવે જુઓ મહારાજ કેવું આમ શું કહેવાય ને, કે જે એમની અંદરની જે ભાવના કહેવાય કે કેવા શબ્દો બોલે છે, કેવું કહે છે, દયાભાવથી કહે છે, કરુણાથી કહે છે, કેવું કહે છે કે મહારાજ કે મહારાજ બોલ્યા છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, જાઓ ભરણો ભાઈ પરણો, આ જીવને પરણેતર પાછળ પડ્યું છે તે શું ભગવાન ભજશે? કેવું કહે છે બોલો? આ એક આર્થનાથ તરીકે મહારાજ આ શબ્દો બોલે છે કે પરણો ભાઈ પરણો, આ જીવને તો પરણેતર પાછળ પડ્યું છે તે શું આ ભગવાન ભજશે? જિંદગીભર જીવ સંસારમાં ગૂંચવાઈ રહે છે, જાઓ પરણો ભાઈ પરણો. આ હું જ્યારે આ આમ વિચાર કરતો હતો ને કે મહારાજ કેવા આ શબ્દો જ્યારે કહેતા હશે, બોલતા હશે, કેવા ભાવથી કહેતા હશે,
કે જાઓ પરણો ભાઈ પરણો, આ જીવને તો જિંદગીભર પરણતન ઉપડ્યું છે. બરાબર, જે યુનિમાં આવ્યો છે જીવ, તો એમાં એને જે યુનિમાં હોય સ્ત્રી પ્રાપ્તિ વગર એને છોડ્યું નથી. કેટલી એના માટે ઉધમ કરે છે, બરાબર, કેટલા પ્રયત્નો કરે છે. જે યુનિમાં માણસ યુનિમાં આવે તેમાં પણ, પશ યુનિયમ તેમાં પણ, પશ યુનિયમમાં જે વ્યવસ્થા છે જે વ્યવસ્થા એ પ્રમાણે કરે છે, માણસ યુનિમાં આવે છે તેમાં જે લગ્ન વ્યવસ્થા છે એ પ્રમાણે કરી અને જિંદગી સંસારમાં આવી તે પૂરી કરતા હોય છે. એટલે મહારાજને આ બાબતથી કેવું હશે કે જેમાં અલીભાઈને આવા વેણા આપ્યા, બોલો, આવા શબ્દ માર્મિક શબ્દ કે બોલ્યા, આવા વેણું કીધા કે ભાઈ પરણો, ભાઈ પરણો, બોલો, આ જીવને તો સંસારમાં ગૂંચવાઈ રહે છે એવું છે કોઈ, અને એવું તો કંઈ છે નહીં કે જેણે સંસારમાં, અને એવા ભગત જે મારા જગત થઈ ગયા અત્યારે પણ હશે, પણ એકવાર આની અંદર ઉતર્યા પછી જે ભગવાન ભજવાની જે તાલાવેલી હોય અને જે પ્રાયોરિટી હોય પ્રધાનપણું એ ઘટતું જતું હોય છે. એટલે મહારાજ આવી રીતે વેણા બોલે છે, શબ્દો બોલે છે. એટલે આ પ્રમાણે શ્રીજી મહારાજે અલીભાઈને ત્રણ વાર કીધું, આવી રીતે શબ્દ જે બોલ્યા કે આવી રીતે છે. એટલે પછી તેઓ પગે લાગીને વ્યવહારિક કામ કરવા માટે ચાલતા થયા. હવે જુઓ, આ શબ્દ કીધા એ મહારાજના વયન શબ્દ એ કંઈ જેવા તેવા નહોતા. એ મહારાજને કે જે કંઈ ચરિત્ર કરાવું હતું એ થયું, પણ મહારાજ આમાંથી બધું ઘણું કહી જાય છે કે આ જીવને આવું જ હોય છે. સમય થતાં 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 જ્યારે ઉંમર થાય અને એની ઉંમર લાયક થઈ જાય એટલે સીધું પછી એનું એક જ સંસારમાં પડવાનું અને જિંદગી આમાં કાઢી નાખવાની. પણ મહારાજ આ અલીભાઈને જ્યારે આવું કીધું ને, તો અલીભાઈ એ કંઈ સામાન્ય સ્થિતિવાળા નહોતા, ઊંચી સ્થિતિ હતી, પણ એની સ્થિતિ અમુક સમય પછી જ બહાર આવતી હોય છે. એ જે મહારાજ અહીંયા આગળ આવું બોલ્યા ને કે જાઓ પરણોભાઈ, તો આ શબ્દ જ્યારે વ્યવહારિક કાર્ય કરવાનું હતું તે તો પૂરી કરવા માટે ચાલતા થયા, પણ મહારાજે તેમના માટે જે ઉચ્ચારેલા જે વચનો હતા એ એમણે પોતાના અંતરમાં, હૃદયમાં ને પણ જીવમાં એવા કોતરી દીધા કે હવે પછી જે શરૂ થાય છે અલીભાઈનું ચરિત્ર કે કેવું થાય છે, કે આવું થયું, નીકળી ગયા વ્યવહારિક કામ પતવા માટે ચાલતા થયા, અને બે વર્ષ બાદ અલીભાઈને એક દીકરો થયો, તેનામાં સત્સંગના સારા સંસ્કાર રેડ્યા, મોટો કર્યો અને પોતાનો જે ધંધો હતો એ શીખવીને ઉંમરલાયક થયો એટલે એને પરણાવી દીધો. જે કંઈ સંસારિકની જવાબદારી હતી એમાં જરી કે પીછેહટ નથી કરી. પેલા શબ્દો હવે એની જે વાત છે એ કહે છે. એટલે શીખવી તૈયાર કરી દો. એક દિવસે એકાંતમાં અલીભાઈ પોતાના દીકરાને વાત કરી કે જો ભાઈ, અત્યાર સુધી મેં તને પાળી પોષીને મોટો કર્યો અને કામ ધંધો શીખી પરણાવી પણ દીધો છે અને બધો વ્યવહાર શીખવાડ્યો છે, તે તને 18 વર્ષ થઈ ગયા છે, તેથી હવે કોઈ જાતની હરકત તને પડે એમ નથી. જોયું, અલીભાઈએ વેલ સેટ કરી દીધા, પોતાનો દીકરો થયો. જો જવાબદારી સત્સંગીને આ હોય છે, ભગવાન ભજવા છે કોઈ પ્રોબ્લેમ નહીં, સંસારમાંને ભજવા છે અલિપ્ત રહેવું છે, પણ એમાં જે તમારી જવાબદારી છે, જે ગુરુજીએ શિક્ષાપત્રી પાસેમાં જે બધી કથાઓ કરી એમાં બધી ઘણી ઘણી વાતો હતી કે તમારી જે સંસારિક જે જવાબદારી હોય છે એમાં પીછેહટ નથી કરવાની, એમાં જવાબદારી નિભાવવાની છે. કારણ કે જે શાસ્ત્રોની અંદર જે કંઈ ધર્મો કીધા એમાં જે ગુરુશાસ્ત્રમ જેણે અપનાવ્યો હોય એમાં એને એ અપનાવ્યા પછી એની જવાબદારી જે હોય છે બધી રીતે, કુટુંબ પરિવારની સારી રીતે પોતાના છોકરા થયા છે, ઘરમાં જે કંઈ સંબંધ જે બધા હોય સગા સંબંધીઓ, બરાબર, એ જે જવાબદારી માથે હોય એને પૂરેપૂરી નિભાવીને પછી ભગવાન ભજો. એમાં એવું પણ નથી કે એમાં ઉતરી જવાનું છે, પણ ભગવાનને સાથે રાખીને ચાલવાનું છે.
ભગવાન ભજવા છે, મતલબ કે તમારે આમાંથી છોડીને ભગવાન ભજવા છે, તો તમારી જે સત્સંગની જે અરે સંસારની જે કંઈક જવાબદારીઓ છે એને નિભાવતા નિભાવતા પછી હરખું થઈ જાય અને તમને લાગે કે હવે વાંધો નથી, અને પછી તમે એ જવાબદારી મુક્ત થવા માંગતા હોય અને ફક્ત ભગવાન જ ભજવું હોય, સત્સંગ જ મુખ્ય રાખીને રહેવું હોય, તો અલીભાઈ આ એમના જીવનમાં એવું કંઈ એવું બતાવે છે કે બે વર્ષ બાદ જે દીકરો થયો એને મોટો કર્યો, એમાં પાછા એના સત્સંગના સંસ્કાર રેડ્યા. અમુક પાછા કેવા હોય કે પોતે એટલા બધા ભગત માણસ હોય ને કે જ્યારે પોતાની સંતાન હોય ને તો એને બધું જરીકે ધ્યાન ના આપે, પોતે ભગવાન ભજનમાં ઉતરી જાય, સત્સંગને મુખ્યપણે રાખે, સારી વાત છે, પણ જે સંસ્કાર પોતાના ઘરની અંદર હો રાખવા જોઈએ અને આપવા જોઈએ કે જે પોતે આટલું ભગવાનપણું રાખે છે, સત્સંગનું પ્રધાનપણું રાખે છે, તો એ પોતાના જે છોકરાઓ હોય સંબંધીઓ હોય એમાં પણ એને આ આપવા જોઈએ. પોતે એટલું બધું ભગવાન હોય, સાધુ સાધુ પોતે ફક્ત એમને આ જ પ્રધાનપણું હોય હૈયામાં જીવમાં, તો એને આ વસ્તુ એને પોતાના પરમગત એ લખ્યું પોતાનું જે વંશ હોય પોતાની પેઢી હોય એમાં આ વસ્તુ આપવી જોઈએ. પણ અમુકને એવું હોય બસ આપણને મળી ગયું ને આપણું થઈ ગયું એટલે પતી ગયું, તો એવું નથી. તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે તો આપણી જવાબદારી છે કે એને હોવું જોઈએ. પોતેલા ભગત માણસ હોય પણ છોકરો હાવ એવા તો ઘણાય છે સત્સંગની અંદર, એવા હાલની અંદર પણ છે, મારા જોખમની અંદર હશે, હાલની અંદર તો છે જ, જે મેં નજરે જોયા છે કે એટલા બધા ભગત માણસ હોય કે વાત જવા દો બરાબર, પણ એના છોકરા જુઓ તો હાવ લબાડ હોય, કોઈ શું કહેવાય સત્સંગનો છાંટો ન હોય પોતે તો, અને એમ માનીએ કે કદાચ વ્યસની પણ હોય આટલે સુધી હોય. પેલા છોકરો બાપ તો એટલો બધો ભગત માણસ હોય પણ છોકરો એટલો ઊંધારા વડે ચડી ગયો હોય, ખોટી લઈને એવો ચડી ગયો હોય કે સમાજની અંદર પણ અને સત્સંગમાં પણ બાપને મોડું જોવા લાયક ન, એટલું બધું હોય છે, એવી પરિસ્થિતિ હોય છે, તો એ સારું નથી. કેમ કે એ મોટો થઈને કાંઈક આવડું કરશે તો નામ તો છેલ્લે પોતાનું શું કહેવાય જે એનો પિતા હોય એનું જ થાય. માટે પોતે જો સત્સંગ એટલો રાખતા હોય તો પોતાનો એ સત્સંગ પોતાના છોકરાની અંદર પણ કે પોતાના જે સંબંધી હોય કે જેમાં હોય એમાં આપવો જોઈએ, ઉતારવો જોઈએ. તો આ અલીભાઈએ એને એને બધી રીતે વ્યવહાર તો શીખવાડ્યો બરાબર, ધંધો શીખવાડી દીધો, પણ સત્સંગના સંસ્કાર સારા રેડ્યા હતા. તો આ રીતે અલીભાઈએ એને હરખી રીતે તૈયાર કરી દીધો. પછી એને એ વાત કરી કે જો ભાઈ તને આવી મેં તૈયાર કર્યો, મોટો કર્યો, કામ ધંધો શીખી પ્રણામી દીધો, અને હવે તું 18 વર્ષનો થઈ ગયો છે માટે તને હવે કોઈ જાતની તકલીફ નહીં પડે બરાબર, માટે તારે મને આજથી વ્યવહાર સંબંધી કાંઈ પણ પૂછવું નહીં. બોલો, ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે જો ભાઈ હવે તું તારા રસ્તે, મતલબ કે તને મેં બધી રીતે તૈયાર કર્યો, હવે એવું નહીં, એવણે એવું કીધું કે તારો જે વ્યવહાર છે એ હવે તારા જે સંબંધ વ્યવહાર સંબંધી જે છે ને એ હવે મને પૂછવો નહીં, કેમ કે બધી રીતે તને શીખવી દીધું છે વ્યવહારની અંદર, તો હવે એ બાબત તારે મને પૂછવું નહીં. બોલો કેવા અલિપ્ત રહ્યા છે, એ કેટલું આ કહેવા માંગે છે આ એની અંદર એમના જીવનમાં કે જો ભાઈ આ બધું હવે તને સોંપ્યું તારે મને કંઈ પૂછવું નહીં, તેમજ કાંઈ પણ વાત કરવી નહીં. એટલે એના વિશે પૂછવાય ના હોવું કે બાપુજી કે આ હું આ કરું કે ના કરું, તારે મને કંઈ પૂછવું નહીં, કારણ કે મેં તને હવે બધી રીતે શીખવી દીધું છે, માટે હું તને કંઈ કહું નહીં, તારે મને કંઈ પૂછવું નહીં, કાંઈ પણ વાત કરવી નહીં, જેમ તને યોગ્ય લાગે તેમ વ્યવહાર કરવો. બોલો અલીભાઈએ, બાકી અમુક એવું હોય કે કુટુંબની અંદર કેવું હોય કે બધી રીતે બધું છોડી દે, ખરું બધું આપી દે, પણ પેલી સલાહ આપવાની જે ટેવો હોય અને કહેવાની ટેવો એ જાય નહીં. પાછા એને પોતાના અંદર એવું હોય કે મને પૂછ, હું કુટુંબ પરિવારમાં હું મોભો કહેવા, હું મોટો કહેવા, એટલે મને બધા હવે છોડી દીધું છે, બધું કામ ધંધો બધું પેઢી બધું જે કંઈ આપી દીધું છે, પણ છતાં અંદર એક પાછી એક અંદર જીવની અંદર પાછું એક એવું ઝંખના હોય કે આ જેટલા બધા છે ને મને મને પૂછ્યા સિવાય કંઈ કરવું જોઈએ નહીં. સાંભળું દાદા,
કુટુંબ પરિવાર પાછું આવવું હોય, બધું છોડી દીધું હોય, મૂકી દીધું હોય, પણ પાછી અંદર શું હોય કે મને પૂછાશે થવું જોઈએ, એટલે મારી સલાહ લેવી લેવાની તમારે. તમારે કંઈક કરવું હોય, મારે કામ કરે તો મને પૂછવાનું, કેમ કે હું અનુભવીને કે તમે કંઈક ખોટું કરી નાખો તો, તમે આવડું કરી નાખો તો, અને તમારે તમારું સારું જ થાય એવું હોવું જોઈએ. એટલે તમારે તમારું સારું થાય એટલે તમારું ખોટું ના પડે, તમારે મને પૂછવાનું. મને પૂછ્યા સિવાય કંઈ પણ વ્યવહાર કામ કરવું નહીં. પાછું આ દોરડું પકડી રાખ્યું હોય એ ના છૂટે, એટલે પાછી એને ચિંતા રહ્યા કરે કે સારું આ છોકરો આ ધંધામાં પડ્યો છે, પણ સારું એને શું કહેવાય ખોટ ગઈ તો, એને આ ચાલુ કર્યો ધંધો તો એને ખોટ જશે તો. બરાબર, લગ્ન સંબંધીમાં હોય તો કે અહીંયા કર્યું પણ આ બરાબર સંબંધ ગોઠવ્યું છે, પણ આમ આવું નહીં થાય અને આ નહીં જામે તો ઘરમાં એને આવું પ્રોબ્લેમ કરશે, તો પાછી આવી બધી ચિંતા હોય. એટલે કંઈક હોય તો કે પૂછો, તેને પૂછવાનું પાછું કે અહીંયા આગળ આપણે કરીએ લગ્ન છોકરાને જ, તો એને પૂછવાનું જો છોકરી પસંદ આ નહીં કરવાની છે, પણ મને પૂછ્યા સિવાય ના થવું જોઈએ. તો એને લઈને પછી છેલ્લી અવસ્થામાં પણ પછી જ્યારે આવું બધું હોય એટલે ઘરની અંદર પછી તો હવે આજે તે એવું છે ને કે જે પૂછી પૂછીને કરે, આજે તો સ્વતંત્ર બધાને જોઈએ. હવે એવું ઝીણું પૂછો પૂછે જાય તો બધા હવે એમની રુચિ શું હોય, અને આજના જમાનાની જે જનરેશન છે એની શું રુચિ હોય, કેવી બધી ચોઈસ હોય, હવે એ રીતે કરવા જાય તો કેટલો ડખો થાય. માટે અલીભાઈ કાંઈક એવું શીખી જાય છે કે એને સામેથી એવું કહે છે કે જો તારે મને કે પૂછવું નહીં, તને જેમ યોગ્ય લાગે તેમ વ્યવહાર કરવો, મને કે પૂછવાનું નહીં, તને તું ભલે કદાચ કંઈક ધંધો કરે એમાં તું રોકાણ કરે જે કરે, ખોટ જાય નફો થાય એ મારે જોવાનું નહીં. એટલે વ્યવહાર સંબંધી પણ પૂછવું નહીં, કારણ કે હવે અલીભાઈ એવું કહે છે જુઓ કે કારણ કે હું જ્યારે પ્રવણા જતો હતો ત્યારે મારા જે કહેલા શબ્દોથી મારો આત્મા જાગી ગયો છે. શું કીધું હતું દાદા, વિચાર કરો. મને પછી જ્યારે આ ચિત્ર વાંચતો ને ત્યારે મને આના પરથી એક 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 એવું આમ મને વિચાર મંથન થયું કે શ્રીજી મહારાજે એમને વચનો કીધા, અને કેટલા વર્ષો થયા દાદા ખબર, કુલ કેટલા વર્ષ, 20 વર્ષ મહારાજના વચનો હતા, 20 વર્ષ જૂના. ત્યારે જે મહારાજ બોલ્યા હતા પ્રણો ભાઈ પ્રણો, આ જીવને તો પણતર ઉપડ્યું છે, પાછા એવા 3 વાર કીધા, એ 20 વર્ષ પહેલાંના જે વચનરૂપી દીવો એ અલીભાઈએ 20 વર્ષ સુધી જાગતો રાખ્યો, એ જ બહુ મોટી એક ચમત્કાર કહેવાય. બાકી આવું 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 કોને રે કીધું, તો કદાચ પછી જેવો એ સંસારમાં ઉતર્યો તો કદાચ 1 વર્ષ યાદ રહે, 2 વર્ષ યાદ રહે, પણ પછી પછી તો ભાઈ હવે ઉતર્યો એટલે પછી તો બધું વ્યવહાર સંબંધી કાર્ય ચાલુ કરે, ધંધા સંબંધી કાર્ય, એના પછી છોકરો થાય, છોકરાના પાસે એમાં લાગી જાય, બધું વિસરાઈ જાય, કશું રહે ના એકવાર આમાં પડ્યા પછી. પણ અલીભાઈ તો 20 વર્ષ સુધી એ જે દીવો કહેવાય એ હળકતો રાખ્યો પોતાની અંદર, કે આટલા વર્ષો ગયા અને ફરી પાછું જે મહારાજે કીધું હતું એનું જે કે ભાઈ તાન જે કહેવાય ને કે આ તાલાવેલી કે આ હું ક્યારે છોડું, આ હું ક્યારે છોડું, એ સતત જે સાતત્ય જે અનુસંધાન રાખવું એ કે જેવી તેવી વાત નથી. બાકી તો કંઈક કીધું હોય તો 2-4 વર્ષમાં બધું વિસરાઈ જાય, પણ અલીભાઈ એવા મુક્ત હશે કે મુક્ત હતા કે આટલા વર્ષો ગયા છતાં પણ એમના હૃદયમાં એમના જીવમાં મહારાજના જે વચનો કીધા હતા, જે વેણ કીધા હતા એ સતત, હવે એ કંઈ જેમ તેમ ના હોય, એમણે જ્યારે પોતાનું સંસાર સંબંધી સંસારમાં જ્યારે પોતાનું પ્રવેશ કર્યો અને ગૃહસાશ્રમ શરૂ કર્યો તો એના પરથી એટલું અનુમાન ચોક્કસ નીકળે કે અલીભાઈ સતત જાગતા ને જાગતા રહ્યા હશે, કેવું અનુસંધાન રાખ્યું હશે પડે પડે કે આ એકથી છોડવાનું છે, આ બધું ખોટું છે, મહારાજ કીધું છે આ જીવને પરણતરી ઉપડ્યું છે, મતલબ મહારાજ આમાંથી છોડવા માગે છે કે ભગવાન જ મુખ્ય છે એવું કરવા માગે છે, એવું જે અનુસંધાન એ વાતોનું એ અલીભાઈ કેટલું રોજ રાખતા હશે. બરાબર,
સંસારમાં રખ્યા, બધી રીતે સેટ કરી દીધું, છતાં પણ દીકરો પાછો ડાયવર એવો થયો, સંસ્કારી રહ્યા કે જે પોતાના માતા પિતાનું કયું માને, છતાં પણ એમાં નહીં લેવાયા, ઘરના જે કયા હશે એની અંદર પણ ના લેવાયા. તો એમણે પોતે કેટલું અનુસંધાન રાખતા રાખતા 20 વર્ષ કાઢ્યા, અને પછી જ્યારે છોડવાનું કર્યું, આવવાનું થયું, તો ધડાક મૂકી દીધું, જેમ કપડું આ શરીર પર ઉતારી દઈએ, વાર લાગે દાદા આ કપડાને ઉતારતા? પણ આટલો મોટો વ્યવહાર આ સંબંધમાં પડ્યો હોય, 20 વર્ષ સુધી વ્યવહાર કર્યો હોય, એ કે છૂટે એમને? પણ એનું રોજ જ્યારે અનુસંધાન રહેતું હોય ને, રોજ એટલે પડે પડે રહેતું હશે, ત્યારે જ જ્યારે આટલો સમય આવ્યો હતો આમ ધડાક દઈને મૂકી દીધું, એ એમ થતું નથી, એનું અનુસંધાન ઘણું રાખ્યું હોય છે. આ જેવી તેવી વાત ના કહેવાય. એટલે હવે અલીભાઈએ કીધું કે જો ભાઈ, મને જે મારા જે વચનો કીધા હતા એમાં મારો આત્મા જાગી ગયો છે, બરાબર, કે તું ક્યારે મોટો થાય અને ધંધો ભણાવી દઉં, હું એની રાહ જોતો હતો. અલીભાઈ કે હું તો કહે છે ને આ બધી રાહ જોતો હતો કે આ બધું છૂટું ક્યારે, પણ હવે સંસાર વ્યવહાર પડે તો ગૃહસ્થમ લીધો હતો એટલે એને કર્યા સિવાય છૂટકો નહોતો. તો 20 વર્ષ સુધી એમને રાહ જોઈ રાખી કે આ જેમ બને એમ નીકળું, જેમ આ બધું પૂરું એમ નીકળું, બરાબર. એટલે માટે હવે આ તને છૂટું આ મૂકું છું, એટલે તું જ્યારે મોટો થાય અને તને આ બધું આપી દઉં એની રાહ જોતો હતો, હવે મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે, હવે હું મંદિરમાં રહીને ભજન ભક્તિ કરીશ, તારે નિત્ય દિવસમાં એકવાર થાળી પહોંચાડી દેવી એટલું કરજે. બોલો કેટલા નિર્લેપ રહ્યા છે આ સંસારમાં રહ્યા છતાં પણ, કે ધારું આટલું જ કર્તવ્ય કે તું મને દિવસમાં એકવાર ખાલી થાળી પહોંચાડી દેજે, કેમ કે મેં તને પાણી પૂછી મોટો કર્યો છે, બસ તારા માથે આટલી જ જવાબદારી નાખું છું કે મારે હવે ભજન ભક્તિ કરવી છે, તાને જે વ્યવહાર જે તને આપ્યો તારે મને પૂછવું કરવું નહીં, બસ તું મને એકવાર ખાલી થાળી આપી દેજે, બસ તું આટલું મારી પર એહસાન કરજે. બોલો અલીભાઈ, એટલે દીકરો કહે, પિતાજી આપની સેવા કરવી તે મારી ફરજ છે, આપ સુખેથી ભજન ભક્તિ કરો, જેમ આપ કહેશો તે રીતે હું સેવા કરવા તૈયાર છું. છોકરો પણ સંસ્કાર ડાયો હતો, જે મારા જે અલીભાઈ વચનો કીધા એ દીકરાએ કીધું કે જો પિતાજી મારી ફરજ છે, તમે તમારી ફરજ પૂરી કરી. આ રીતે અલીભાઈ દીકરાને ખેંચે, દીકરો પણ આવો જવાબ આપે છે. એટલે અલીભાઈએ યુવાન વયમાં જ તદ્દન નિવૃત્તિપરાયણ, કારણ કે આટલી ઉંમરમાં છોડ્યું, એમની ઉંમર પ્રમાણે જોવા જઈએ તો કંઈ એટલા બધા કંઈ સંસારમાં ની ઉંમર જે કહેવાય તો 20, તો મતલબ કે સમજો ને કે 40 કે 45 વર્ષની અંદર અલીભાઈએ આ બધું મૂકી દીધું, આમ ખંકેલો કરી દીધો, વાઇન્ડ અપ કરી દીધું કે આ બધું મૂકવું છે. બોલો એટલે અલીભાઈએ યુવાન વયમાં જ તદ્દન નિવૃત્તિપરાયણ રહીને નિશ્ચિત થઈને ભજન કર્યું. હવે આટલી ઉંમરમાં છોડી દેવું કે જેવું તેવું નથી, કેમ કે 40-45 વર્ષ કહીએ કેટલી ઉંમર જોવા જાય તો હજુ તો બધા અમુક લોકો તો આટલી ઉંમરમાં પણવા જાય, અને અલીભાઈ તો બધું આમ તૈયાર, શું કહેવાય, પતાવી બધી રીતે સેટ કરી અને પોતે હવે નક્કી કર્યું કે હવે તો ફક્ત બસ આટલું જ કરવું. એ વિચાર એમણે કેટલો સતત રાખ્યો છે ત્યારે આટલી યુવાન વયની અંદર, બીજું કોઈ તાણ નહીં, ફક્ત એટલું જ જે મહારાજે કીધું છે કે હા ભગવાન ભજવાના એ સિવાય નહીં. એટલે તેઓ દરબાર અભયસિંહની સાથે બેસી કથા વાર્તા ભજન કીર્તનમાં જ બધો સમય આનંદથી ગાળતા હતા. બસ પછી કોઈ ઝંઝળ માથાકૂટ નહીં કે છોકરો શું કરે શું કરે, લાગી ગયા. એમાં જે અભયસિંહ જે હતા એમની જોડે કથા વાર્તા ભજન કીર્તન, બરાબર, સમય આનંદથી ગાળતા હતા. એક રૂચિના બંને ભક્તો સાથે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી ભક્તિરસનો અલૌકિક આસ્વાદ લેતા હતા. તો અલીભાઈ આ બધું મૂકીને એમની જે રૂચિવાળા હતા, જે અભયસિંહ હતા, એમની સાથે બસ જ્ઞાન ગોષ્ઠી કરતા રહેતા, આનંદમાં ભજન ભક્તિ કરતા રહેતા. હવે જૂનાગઢ મંદિરમાં એકવાર ગુણાનંદ સ્વામીની હયાતીમાં જે પુરાણી રઘુવિચરણ દાસજી સંસ્કૃત ભણીને સારા વિદ્વાન થયા હતા, એમની સરસ કથા કરવાની શૈલી હતી, કથા વાર્તા સારી કરતા હતા અને એક વિષય પર ઘણો 8-8 દિવસ પ્રવચન કરી શકતા હતા. એટલે
એ જાડિયા જે વરજાંગ જે જાડિયા ગામ આવ્યું આ જૂનાગઢની અંદર, તો ત્યાં આગળ આવેલા હતા. અને આ જાડિયા બાજુની બાજુના જાડિયા ગામની બાજુમાં જ આ ગણોદ આવેલું, તો ગણોદમાં નજીક જાડિયા નજીકમાં જ આવેલું. એટલે આ રીતે દરબાર અભિસિંહ અને પોતે અલીભાઈ રોજ ચાલીને કથા સાંભળવા જતા હતા. વિચાર કરો કેવો ખપ હશે, રોજ ચાલીને જવાનું કથા સાંભળવા માટે. એટલે આ રીતે જ્યારે કથા સાંભળવા જતા અને શ્રદ્ધાથી બરાબર એક માસ સુધી કથા સાંભળી રોજ નીચે વિચારતો કરો, શ્રદ્ધા તો કેવી કહેવાય, રોજ ચાલીને જવાનું આવવાનું અને એક મહિના સુધી. આપણે લોયાધામ પરિવારના જે છે ભાઈ એ ભક્તોને પણ જ્યાં એક મહિના જ્યારે કથા કરી ગુરુજીએ, એમાં હરિભક્ત શ્રદ્ધા રાખીને જે આવતા હતા એમાં એ આ લોકોને પણ ધન્યવાદ છે કે જે એક મહિના સુધી, કારણ કે આને પાછો આવો દેશ એમાં એ તો સારું રોજ રોજ આવવાનું એ જીવતું એવું નથી. તો જ્યારે કથાની સમાપ્તિ પહેલે દિવસે કથા સંભળાવી, પગે લાગી ભેટ ધરી, એટલે અલીભાઈએ કહ્યું કે પુરાણી મહારાજ હવે જુઓ હવે આજે પ્રસંગ કેવો બને છે. એટલે કથા સાંભળી બરાબર કથાની જે સમાપ્તિ હતી એના છેલ્લે દિવસે જે સવારની કથા હતી પગે લાગી ભેટ ધરી, એટલે અલીભાઈએ કહ્યું પુરાણી મહારાજ છેલ્લી વખત જય સ્વામિનારાયણ, હવે કથા સાંભળવા નહીં આવી શકાય. જો હવે એક રોમાંચક ઘટના કહેવાય છે, કે છે કે હવે કથા સાંભળવા નહીં અવાય. એટલે સાથેના ભક્તો હતા એટલે કીધું કે ભાઈ કાલે સમાપ્તિ છે માટે જરૂર આવજો, કથાનો જે છેલ્લો દિવસ બાકી છે તો હવે એક દિવસ માટે કેમ આવું કરો છો. અલીભાઈ કહે કાલે તો મારે અક્ષરધામ જવું છે, જાણે કે આમ અહીંથી શું કહેવાય આમ કોઈ બીજા સ્ટેટમાં જવું હોય આપણે કહે ને ભાઈ હું કાલે કથા નહીં આવું, કેમ કે અમે કાલે મારે ન્યુયોર્ક જવાનું છે કે પછી જે કે સ્ટેટમાં જવાનું છે, તો આપણે એમ હોય ને તો આ તો સીધું શું કીધું છે, હું તો ડાયરેક્ટ અક્ષરધામમાં જવાનો. હા આજે કોઈને એવું કહે કે અહીંયા કે ભાઈ કાલે તમને જવાનું છે ને તમને લેવા આવવાના છે અક્ષરધામમાં, હે બસ પૂરું કેવો આંચકો લાગે, હજુ તો આવતા પહેલાં જ અટેક ખબર નહીં આવી જાય. પણ અલીભાઈ તો કેવા કે ભાઈ મારે તો કાલે અક્ષરધામમાં આમ કેટલા કેફથી પાવરથી બોલે કે ભાઈ મારે તો અક્ષરધામમાં જવાનું છે, માટે મારે તો આજે સમાધિ થઈ ગઈ, મારી કાલે સમાધિ પૂરી થઈ ગઈ. બીજે દિવસે અલીભાઈએ દરબાર અભિસિંહ સાથે મંદિરમાં સારી રીતે કથા વાર્તા દુર્કીર્તન કર્યા. પોતાને દેહત્યાગ કરવાનો સમય થયો એટલે દરબારને અલીભાઈએ કહ્યું કે ભાઈ જો હવે હું ઘરે જઈશ, કારણ કે હું અહીં દેહત્યાગ કરું તો બધા મારા સગા સંબંધી મંદિરમાં આવે તે ઠીક નહીં, કારણ કે એ બધા મુસલમાન જાતિના હતા, એને કહેવું હતું ને એ બધી એ હોય એ લોકો બધી રીતે ધર્મ નિયમ પાડતા ન હોય એટલે મંદિરમાં ક્યાં આવે સારું નહીં, માટે એમ કહી ઠીક નથી, માટે એમ કહીને ઘરે ગયા. થોડી વાર ભજન કર્યું, સંતો સહિત સિજમાં દર્શન થયા એટલે સૌને કહ્યું જુઓ સ્વામી ભગવાન મને તેવડા પધાર્યા છે, એમની સાથે હું અક્ષરધામમાં જઉં છું, એમ બોલીને સૌને જય સ્વામિનારાયણ કહીને અક્ષરવાસી થયા. વિચાર કરો કે મુસલમાન જેવી જ્ઞાતિમાં પણ કેટલી ઉચ્ચ સમજણા ભક્ત પાકે છે એનું ઉદાહરણ આ અલીભાઈ છે. માટે આમાંથી તો ઘણું બધું શીખવી જાય છે, પ્રેરણા આપી જાય છે કે સંસારમાં રહ્યા બધું કર્યું કમ્પ્લેટ બધું વ્યવહાર સંભાળી અને નિવૃત્ત થઈ અને ફક્ત ભગવાન અને પાછી યુવાની વય હતી ભગવાન ભજન બેસી ગયા અને એને આને આમ કેફથી કે ભાઈ હું અક્ષરધામમાં જવાનો છું, એ કેટલી ચીવટથી સંસારમાં રહી અને ધ્યાન કેટલું ધ્યાન રાખ્યું હશે, કેટલું ચિંતન રાખ્યું છે, અનુસંધાન રાખ્યું હશે કે આ બધું મારે છોડવાનું છે, આ બધું ખોટું છે. એ જ્યારે એમનું ચાલતું સતત રટણ ચાલતું છે ત્યારે જ આવું આવી વયની અંદર છોડી શકતા હોય છે, કરી શકતા હોય છે. માટે અલીભાઈ જેવું જીવન થાય, આ ચરિત્રની અંદર આ ચરિત્ર કહેવાનું મારે એટલું જ હતું કે હરિભક્તો દિશામાં પ્રેરણા મળતી હોય છે. મારા વખતના જે ભગવાનના જે વખતના જે આ ભક્તો થઈ ગયા કે જે ચરિત્રમાં ઘણું બધું કહી જાય છે કે આ બધું કરવાનું ના નહીં, પણ જ્યારે સમય આવે બધું મૂકી દો અને ભગવાન ભજન બેસી જાઓ, એવું આ ચરિત્ર છે. મુસલમાન જાતિ હતા છતાં પણ ભગવાન ભજનમાં કેવો ખટકો રાખ્યો, કેવો ખપ રાખ્યો કે જેથી કરીને બધાને આમ કહેતા ગયા કે હવે હું જાઉં છું,
એવું તો આ અલીભાઈનું આ ચરિત્ર હતું. ભગવાન આપણને એવા બનાવે, એમના જેવું જીવન થાય એવી આપણે પ્રાર્થના કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મતમ વાસુદેવ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.